आज 21 जून से जेने समग्र विश्व योग दिन तरीके एनो उजवणी करती हुई छे, त्यारे आपणे एक भारतीय तरीके भारतीय संस्कृति तरीके अपना दैनिक जीवन में योग ने योगासन ने प्राणायाम ने ध्यान ने अपने अवश्य वणी लेवू जोईए, एनो समावेश करवो जोईए। दररोज आपणे अर्धो कलाक योगासन प्राणायाम ध्यान जो करिए तो आपणे मानसिक खूब शांति मळे छे, शारीरिक तंदुरस्ती शरीर फिट पण रहे छे अने बधा ज प्रश्नोनुं समाधान मने लागे छे कि आमां योगासन प्राणायाम अने ध्यानमां मळी जतुं होय छे। तो चोक्कसपणे आपणे दैनिक जीवनमां एनो समावेश करिए, साथोसाथ आपणी दैनिक जीवन क्रिया जे छे सामान्य माणसनी एमां आपणे वात करिए तो वेला उठवानी एक तो टेव पाड़िए, वेला उठीने गरम लींबु पाणी अने एमां मध नाखीने पी शकाय, वारंवार आपणे गरम पाणीना मीઠાના કોગળા પણ આપણે કરવા જોઈએ, બહાર જ્યારે પણ નીકળીએ ત્યારે આપણે ગાયનું ઘી નાકમાં નાખીને નીકળીએ, આવું જો કરીએ તો ખૂબ જ આપણી તંદુરસ્તી સારી રહે છે, કોઈપણ રોગને આપણે હરાવવા માટે આપણે સક્ષમ બનીએ છીએ અને દરરોજના દૈનિક જીવનમાં વહેલા ઉઠીને આ ગરમ પાણી પીને આપણે ચાલવા માટે જવું જોઈએ અને કસરત પણ કરવી જોઈએ, એટલે કે એકાદ કલાક ચાલવું કસરત અને અડધો કલાક યોગાસન પ્રાણાયામ અને ધ્યાન કરીએ એટલે કે 1.5 કલાક જેટલો સમય જો આપણા શરીર માટે દરરોજ નિયમિત રીતે આપીએ તો મને લાગે છે કે કોઈ પણ રોગ આપણને આપણા શરીરની આજુબાજુ ફરકી પણ ના શકે। તો તંદુરસ્તી જાળવવા માટે અને આજના સંજોગોમાં કોરોનાને હરાવવા માટે ખાસ કરીને દૈનિક જીવનમાં આપણે આ કસરત યોગાસન પ્રાણાયામ ધ્યાનને સમાવેશ કરીએ તો કોરોના તો શું કોઈ પણ રોગને આપણું શરીર હટાવવા માટે સક્ષમ છે, આગળ આજુબાજુમાં આવવા પણ નહીં દે। તો કોરોનાને માત કરવા માટે આજના દિવસે એ સંદેશો છે કે કસરત કરો, યોગાસન કરો, પ્રાણાયામ કરો, ધ્યાન કરો અને કોરોનાને ભગાવો।